લોકડાઉન દરમિયાન દાહોદમાં આવેલા રેન્જ આઈજીએ જિલ્લા પોલીસ વડા સાથે સરહદી વિસ્તારો બોર્ડરોનું નિરીક્ષણ કર્યું હતું તો શહેર પોલીસે 144 ભંગ બદલ 35 જેટલા વાહનોને ડિટેન કર્યા હતા. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતની બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. બોર્ડર પરથી અવર જવર કરતા વાહન ચાલકોનું આરોગ્ય વિભાગ દ્વારા સતત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે રેન્જ આઈજી MS ભરડાએ રાજરોજ પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાની મુલાકાતે આવી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બપોરના સમયે આઈજી MS ભરડા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા દાહોદ શહેર ઉપરાંત જિલ્લાની બોર્ડરો પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી નિર્દેશ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસે વિશ્વભરને સંક્રમણ લીધા છે. સરકાર દ્વારા રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સાવચેતીના પગલાં લેવા કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર પણ સંચારબંધીના ચુસ્તપણે અમલ કરવા જોતરાઈ ગઈ છે. રાજ્યની તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે ત્યારે પંચમહાલ રેન્જ IG દ્વારા આજરોજ દાહોદની મુલાકાતે આવી બોર્ડર સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું ત્યારે બીજી તરફ સમગ્ર રાજ્ય લોકડાઉન રહેતા દાહોદ શહેરના વાહન ચાલકોને આ ગંભીર પરિસ્થિતિ કોઈ જ ભાન ના હોય અને લોકડાઉનના આદેશનો અનાદર કરી દરરોજની જેમ આ લોકડાઉન સમયમાં પણ પોતાના વાહનો લઈને બજારોમાં અને મુખ્ય માર્ગો ઉપર કામ વગર રખડતા જોવા મળ્યા હતા. શહેર પોલીસે તમામને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક પછી એક વાહન ચાલકોની કતાર લાગવા પામી હતી. તેને લઈને પોલીસે ધારા 144ના ભંગ બદલ 35 જેટલા વાહન ચાલકોને ડિટેન કરવાની ફરજ પાડી હતી. દાહોદ જિલ્લામાં 144 મુજબના જાહેરનામા બાદ જિલ્લામાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે ત્યારે માત્ર સવારના 11 વાગ્યા સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી રહેતા લોકોની દુકાને ખરીદી કરવા ભારે ભીડ ઉમટી હતી. આ બાદ તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવવા માંડી હતી ત્યારે બીજી તરફ શહેરમાં 144ના જાહેરનામા બાદ પણ લોકોની અવર જવર ચાલુ રહેતા પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી આવતા જતા વાહનોની તપાસ હાથ ધરતા ધારા 144નું ભંગ કરવા બદલ દાહોદ શહેર પોલીસે 35 જેટલા વાહનો ડિટેન કર્યા હોવાનું જાણવા મળેલ છે. કોરોના વાયરસ સામે લડત આપવા ગઈકાલથી દાહોદ જિલ્લામાં 144ના જાહેરનામા હેઠળ સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે. 11 વાગ્યા સુધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાન ખોલવાના આદેશો સાથે આજે વહેલી સવારથી કરિયાણું વગેરે ખરીદી કરવા માટે લોકોની શહેરમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકો ઘરની બહાર નીકળી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી પરત ઘરે જવાના રવા પણ થયા હતા પરંતુ બાદમાં 11 વાગ્યા બાદ તંત્ર દ્વારા શહેરમાં પેટ્રોલિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ વચ્ચે શહેરના કેટલાક લોકો ઘરની બહાર વગર કામે નીકળ્યા હતા જો કે ધારા 144 હેઠળ સંચારબંધીનું ચુસ્ત રીતે પાલન કરવા માટે દાહોદ શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી અવર જવર કરતા લોકોની પૂછપરછ હાથ ધરી હતી અને કામ વગર લટાર મારવા નીકળેલા વાહન ચાલકોને સંચારબંધીના ભંગ બદલ 35 જેટલા વાહનોને ડિટેન કર્યા હતા. નયમ મુંડા, ZSTV, દાહોદ. કોરોના વાયરસના અનુસંધાને આખા ગુજરાત રાજ્યમાં જે લોકડાઉન સ્કીમ અમલમાં મૂકી છે એના અનુસંધાને આજે હું ગોધરા રેન્જમાં ગોધરાથી લઈ લુણાવાડા, જાલોદ, દાહોદ અને ચાકલિયા ચેકપોસ્ટ અને અત્યારે ખંગેલા ચેકપોસ્ટ સુધી આવ્યા છીએ. લોકડાઉન સ્કીમ જે અમલમાં મૂકી છે એ પ્રમાણે તમામ જગ્યાએ લોકોનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે અમુક માણસો બહાર નીકળતા હોય એમને પણ સમજાવવામાં આવે છે તો એનો પણ સહકાર ખૂબ સારો મળી રહ્યો છે અને 31 તારીખ સુધી આની સખ્તમાં સખ્ત અમલવારી કરવાની છે અને જે લોકો તરફથી સહકાર ના મળે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે. 261, 270, 271 મુજબની પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલે મારે ખાસ જાહેર જનતાને અપીલ છે કે બધા આ જે બહુ મોટી મુશ્કેલી આવી પડેલી છે એમાં બધા સહકાર આપે અને એ પ્રમાણે આપણે બધા અમલ કરીએ.
ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે, પણ એની પણ અમલવારી અમે કરાવડાવીએ છીએ. અને આજે પહેલો દિવસ છે તો દરેક જગ્યાએ એની અમલવારી માટે અમે સૂચનાઓ આપી છે, માણસો પણ ગોઠવ્યા છે. જરૂર પડશે ત્યાં વધારે પણ રાખીશું અને કાયદેસરની કાર્યવાહી પણ કરીશું. ઘણા વાહનો અમે ડિટેન પણ કર્યા છે. હા, અમારે મારી રેન્જમાં, ગોધરા રેન્જમાં, મહીસાગરમાં 5 બોર્ડર લાગે છે, આપણે રાજસ્થાનની બોર્ડર, ત્યાં પણ સીલ કરી છે. અને દાહોદ જિલ્લામાં 11 જેટલી બોર્ડર સીલ કરી છે. અને એ દરેક બોર્ડર પર પોલીસના અધિકારી માણસો રાખવામાં આવ્યા છે.